વિદ્યાર્થી મિત્રો, આજે થોડોક ગાણિતિક ટોપિક તમને શીખવાડું. કેમેસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, ઇલેવન ટ્વેલ્થ સુધી અને ઇવન કોલેજમાં તમારે વારંવાર આની જરૂર પડશે. અને એ ટોપિક છે લઘુગુણક, લોગેરિધમ. એનું શોર્ટ ફોર્મ છે લોગ, અને આપણે શીખવાના છે એન્ટીલોગ. એટલે લોગ અને એન્ટીલોગ એકબીજાનું વિરુદ્ધ સ્વરૂપ છે. હવે લોગેરિધમની જે ટેબલ જેને બનાવ્યું છે એ કેમ જરૂર પડી? તો જ્યારે પોઈન્ટના અને જે કહેવાય ડિફિકલ્ટ રકમ, ગુણાકાર ભાગાકાર, તો જ્યારે સીધી રીતે ગણતરી કરવામાં જ્યારે તકલીફ પડે ત્યારે તમે લોગેરિધમના ટેબલનો ઉપયોગ કરીને બહુ આસાનીથી એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. તો લોગેરિધમનું શોર્ટ ફોર્મ લોગ છે, એન્ટી લોગેરિધમનું શોર્ટ ફોર્મ એન્ટી લોગ છે. જે ઓલરેડી જ્યારે મેથ્સ છે એને તો ઘણા બધા પ્રકારના લોગ આવશે. આપણે અત્યારે ખાલી બહુ જ સિમ્પલ લોગેરિધમ આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કેમેસ્ટ્રી ફિઝિક્સના કેટલાક ચેપ્ટરની અંદર તમારે ઇલેવન ટ્વેલ્થમાં આવશે. બરાબર, તો તમને લોગ જોતા પણ આજે શીખવાડીશ લોગ ટેબલ ઉપરથી. અને જે બેઝિક માહિતી મારી જે જરૂરી છે કેમેસ્ટ્રીમાં એ પણ આજે આપણે શીખીશું. થોડોક કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ, બે એકદમ બેઝિક વસ્તુ કે ભાઈ લોગ ને એન્ટી લોગ શું છે. બરાબર, તો એલએન એક્સ એક ગાણિતીય એક સ્ટેપ છે. એલએન એક્સ, આ એલએન એક્સ ને નો મતલબ એવો થાય કે લોગ ઈ, જેનો આધાર ઈ અને એક્સ. સમજો, એલએન એક્સ જે છે એનું સ્વરૂપ છે લોગ ઈ એક્સ. આ ઈ જે છે ને આધાર છે. લોગેરિધમ ટેબલ બધી ઘણી બધી જાતના છે. આપણે જે સ્ટુડન્ટને જે અત્યારે જરૂર છે ટેન્થ એટલે 10ના આધારના લોગ છે. બરાબર, ઘણા લોગ ઈના આધારના પણ હોય છે. એટલે અલગ અલગ ટેબલ છે, આપણે બહુ ડિટેલમાં નથી જવું. આપણે અહીંયા જે વાત કરવાની છે, જે લોગેરિધમ શીખવાનું છે, 10ના આધારને લઈને શીખવાનું છે. એલએન એક્સનું સ્વરૂપ છે લોગ ઈ, જેનો આધાર ઈ હોય એવું જે સંખ્યા છે. બરાબર, એને આપણે શોર્ટમાં એલએન એક્સ તરીકે લખીએ છીએ. આ લોગ ઈ ને એક્સ જે છે એમાં ઈની આધાર આપણે 10 કરી દઈએ, ઈ સમથિંગ 2. સમથિંગ છે વેલ્યુ એની, તો એનો આધાર 10 કરી દઈએ તો આપણે 2.303 વડે એને ગુણવાના હોય છે. તો 2.303 લોગ, હવે આધાર 10 થઈ જાય અને એક્સ થઈ જાય. બરાબર, પણ જનરલી આપણે આપણા સ્ટુડન્ટ પ્રમાણે જ્યારે લખીશું ત્યારે 10 લખવાની જરૂર નથી. જે લોગ લઈશું એ 10ના આધારે જ લઈશું, એટલે એને આવી રીતે લખી શકાય 2.303 લોગ એક્સ. આપણે આ સ્વરૂપમાં લખવાના છે લોગ. તો આ બહુ જનરલ માહિતી થઈ. એટલે આપણે 2.303 ક્યારે ગુણીશું? જ્યારે આધાર ઈ હોય અને એને સાદા લોગ 10ના આધારમાં ફેરવવાના હોય તો જ ગુણવાના, બાકી જરૂર નથી. બરાબર, હવે જનરલ લોગની વાત કરીએ કે ભાઈ લોગ એ, ધારો કે આધાર એ છે અને એક્સ બરાબર જો બી હોય. સમજો ફરીથી, લોગ આધાર એ અને એક્સ કોઈ સંખ્યા હોય એનો જવાબ જો બી હોય તો આનો મતલબ એવો થાય કે એની બી ઘાત બરાબર એક્સ. આ સાદું સ્વરૂપ છે આપણું, એના લોગ ટેબલમાં રૂપાંતર કર્યું છે. ફરીથી, લોગ એ, અહીંયા કોઈ આધાર હોય, અહીંયા કોઈ સંખ્યા હોય, એનો જવાબ જો બી આવતો હોય તો આનો મતલબ એવો થાય એ જે આધાર છે ને એની આ જવાબ એક ઘાત એ એનો જવાબ આવે એક્સ. એવી રીતે જ્યારે લોગેરિધમ બન્યા હશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે ટેબલ આખું બનાવ્યું હશે. બરાબર, એટલે કે ફરીથી યાદ રાખીએ, લોગ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી, તો એ રેસ ટુ બી ઇઝ ઇક્વલ ટુ એક્સ. એ છે આધાર છે, બી છે એનો આન્સર છે, અને એક્સ છે જે સંખ્યા છે તે. જો ઉદાહરણ અહીંયા લઈએ, લોગ 1000 ઇઝ ઇક્વલ ટુ 2, તો ચલો આના પ્રમાણે લખીએ, એ 10 છે, એક્સ 100 છે અને બી કેટલા છે 2 છે, તો એ એટલે 10, આ જે છે બી એટલે એની ઘાત, અને આ 100 એનો આન્સર. એકદમ સિમ્પલ રૂપે તમને બતાવી. એનો મતલબ જો 10^2 100 હોય, સમજો, તો લોગનો આધાર 10
અને 100 હોય એનો જવાબ આવે 2. ક્લિયર? તો આ રીતે લોગનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ તો બહુ સિમ્પલ સંખ્યા છે, પણ એમાં બધી પોઈન્ટ વાળી સંખ્યાઓ છે એ હું તમને પછી સમજાવું છું. ચલો હવે એન્ટી લોગ શું છે? તો લોગનું બિલકુલ વિરુદ્ધ સ્વરૂપ, બરાબર. આ જે છે એનું બિલકુલ વિરુદ્ધ સ્વરૂપ છે. તો એન્ટી લોગ 2 તો આન્સર 100, લોગ 100 તો આન્સર 2. જો અહીંયા જોયું એન્ટી લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ, હવે આ બહુ ખાસ યાદ રાખજો, એન્ટી લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ મતલબ 10^x. બહુ સિમ્પલ, બરોબર. એના આધારની જરૂર નથી. એન્ટી લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10^x. જો ઉદાહરણ, એન્ટી લોગ 2 એટલે 10^2, 10^2 એટલે 100. એનાથી એકદમ વિરુદ્ધ જો આ બંને કમ્પેરિઝન કરો, એકદમ વિરુદ્ધ. લોગ 100 ટુ, તો લોગ 2 તો 100, એટલે લોગનું બિલકુલ વિરુદ્ધ એન્ટી લોગ છે. ક્લિયર? એનો મતલબ એવો થયો કે એન્ટી લોગમાં કોઈ પણ અહીંયા પૂર્ણાંક સંખ્યા હોય, યાદ રાખજો પૂર્ણાંક સંખ્યા, તો સીધી જ એ શું થઈ જાય? ઘાત થઈ જાય. એ ચાહે ધન હોય કે ઋણ હોય. જો ઉદાહરણ લઈએ આપણે આ સંખ્યા, જો એન્ટી લોગ 7, તો શું થશે? ડાયરેક્ટ સીધું જ એન્ટી લોગ 7 એટલે કે 10^7. એન્ટી લોગ -4 એટલે કે સીધું જ એનું 10^-4. જે પણ ઘાત છે, બરોબર, માઇનસ કે પ્લસ, એ સીધી શું થઈ જાય? એની ઘાત થઈ જાય, જે પણ સંખ્યા હોય. એટલે સિમ્પલ એન્ટી લોગ એક્સ ઇઝ ઇક્વલ 10^x. જરૂર પડશે આપણે દાખલાની અંદર, બરોબર. આ રૂલ્સ યાદ રાખજો. ચલો અહીંયા જોઈએ આપણે પ્રોપર પોઈન્ટ, પછી હું શીખવાડું છું કેવી રીતે લોગ જોવાના. લોગ 2 ઇઝ ઇક્વલ ટુ 0.3010. આ લોગ ટેબલ ઉપરથી સંખ્યા છે. આપણે પછી શીખીએ છીએ કે લોગ 2 ની વેલ્યુ લોગ ટેબલ ઉપરથી આપણે જોઈશું તો 0.3010 છે. ચલો એનો એન્ટી લોગ લઈએ. હવે એન્ટી લોગમાં જો આ સંખ્યા આવે, કારણ કે એની વિરુદ્ધ છે ને, તો એન્ટી લોગ 0.3010, તો આપણે કહ્યું એ પ્રમાણે શું થશે? આની 10ની કેટલી ઘાત થશે? આ ઘાત, તો 10^0.3010 ઘાત થશે. અને 10^0.3010 ઇઝ ઇક્વલ ટુ થશે 2. આવી ગયો આન્સર? વિરુદ્ધ, એકબીજાને વિરુદ્ધ. લોગ 2 ઇઝ ઇક્વલ ટુ 0.3010, તો એન્ટી લોગ 0.3010 ઇઝ ઇક્વલ ટુ 2. ક્લિયર? એકદમ બહુ સિમ્પલ વસ્તુ છે. તો આ યાદ રાખીશું આપણે લોગ એન્ટી લોગની અંદર. હવે હું પ્રોપરલી તમને કેવી રીતે લોગ એન્ટી લોગમાં કન્વર્ટ થાય છે, એન્ટી લોગના લોગ કેવી રીતે, લોગના એન્ટી લોગ કેવી રીતે, એ આપણે ઉદાહરણ સાથે સમજીએ. જો આપણે વારાફરતી કેટલાક દ્રષ્ટાંત લઈએ, આપણે જે જરૂરી છે, બરાબર, લોગ 1572.3 આવી કોઈ એક સંખ્યા છે. ચલો બીજી આવી કેટલીક સંખ્યાઓ લખી દે કે તમે બધી જ રીતના લોગ ફાવશે. 157.2 લોગ 15.72 લોગ 1.572 લોગ 0.1572 લોગ 0.0157 લોગ 0.0157 બરાબર. આપણે આ રીતે લખીએ આપણે. ચલો અહીંયા પોઈન્ટ ક્યાં છે તમારે ખાસ યાદ રાખવાનું. બીજું કે લોગમાં જ્યારે વેલ્યુ જોવામાં આવે છે ત્યારે પ્રથમ 4 આંકડાની જરૂર હોય છે. કદાચ 7 આંકડા હોય તો પાછલા 3 આંકડાની કોઈ જરૂર નથી, બરોબર. એટલે પ્રથમ 4 આંકડાની જરૂર હોય છે. અને લોગેરિધમ ટેબલની અંદર એ 4 આંકડાનું જ ટેબલ આપેલું છે. તો અહીંયા 1, 2, 3, 4, 5 છે. તો તમારે પોઈન્ટ જોવાની અત્યારે જરૂર નથી હમણાં. તમારે પહેલા 4 આંકડા જોવાના છે. અને 4 આંકડાની અંદર 2, 1, 1 એવી રીતે તમારે એને ડિવાઈડ કરવાના છે. એટલે કે 2, 1, 1, 2, 1, 1, 2, 1, 1, 2, 1, 1, હા 0 નથી લેવાના, બરાબર. 2, 1, 1, 2, 1, 1 એટલે ટૂંકમાં તમારે આંકડા જે છે પહેલા 2 પછી 1 અને 1, એ સમજાવું છું કેવી રીતે. અચ્છા હવે બીજું અગત્યની બાબત છે આપણે શીખવાના છે કે પોઈન્ટ ક્યાં છે એ ચેક કરો. પહેલા
પોઈન્ટ ની પહેલા બરાબર એટલે કે લેફ્ટ સાઈડ માં પોઈન્ટ પહેલી જેટલા આંકડા હોય એમાંથી એક આંકડો બાદ કરીને એ પૂર્ણાંક મૂકવાનો છે જેમ કે પોઈન્ટ પહેલા 1 2 3 ને 4 તો તમારે અહીંયા 3 મૂકવાનો છે પછી પોઈન્ટ કરવાનું છે અહીંયા 1 2 ને 3 તેમાંથી એક ઓછો એટલે 2 મૂકવાના અને પોઈન્ટ કરવાનો ચલો અહીંયા 1 અને 2 એટલે 1 ઓછો પોઈન્ટ કરવાનો 1 એટલે 0 પોઈન્ટ કરવાનો હા હવે અહીંયા ખાસ યાદ રાખજો 0 પોઈન્ટ આવે ને ત્યારે તમારે એને 12 1 અને 12 1 હું અમે ડિફરન્સ શીખવાડું છું 12 1 એટલે શું બરાબર અને 12 1 પોઈન્ટ પછી 1 0 આવે તો 12 2 અને પોઈન્ટ પછી 2 0 આવે તો 3 12 અથવા તો 12 3 આ રીતે તમને લખતા આવડવું જોઈએ ફરીથી પોઈન્ટ પહેલા જેટલા આવે એમાંથી એક બાદ કરવાનો બરાબર અહીંયા જો એક જ 0 છે એટલે એક બાદ કરો પોઈન્ટ 1 અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા પછી શરૂ થાય છે બરાબર એટલે 12 2 અહીંયા 3 0 એટલે 12 થઈ રીતે યાદ રાખશો તો પણ ચાલશે 1 0 12 1 2 0 12 2 3 0 12 3 એવી રીતે અપ ટુ n સુધી બરાબર આ સંખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે લખવા માટે કારણ કે જવાબ આખો ચેન્જ થઈ જાય તમારે ખાસ યાદ રાખવાનો પોઈન્ટ પહેલા જેટલા છે એ આંકડામાંથી એક આંકડો બાદ કરવાનો ક્લિયર હવે લોગ જોવાનો છે એ લોગેરિધમ ટેબલમાં કેવી રીતે જોવાનો એવું તમને શીખવાડું છું બરાબર પહેલા આપણે અહીંયા જોઈ લઈએ હવે એ જ્યારે આપણે લોગ જોઈશું ત્યારે 1965 એનો લોગ આવશે આપણે જોતા શીખવાડું છું બરાબર આ સાનો લોગ આવ્યો 15-7-2 નો આપણે જ્યારે ટેબલની અંદર જોઈશું ત્યારે એનો આન્સર જે આવશે એ આવશે 1965 હવે આ બધામાં તમે આવી રીતે જોશો 15-7-2 15-7-2 15-7-2 15-7-2 બધાનો સેમ આન્સર આવશે 1965 સેમ આન્સર આવશે તો થયો આ લોગ સંખ્યાનો આ આન્સર ક્લિયર શીખવાડું છું આ ટેબલમાંથી કેવી રીતે જોવાના આપણે પછી શીખીએ છીએ હા હવે પ્રશ્ન આવે એન્ટી લોગ ચલો હવે આ જે થયો એ લોગની વાત હતી હવે આપણે શીખીએ એન્ટી લોગ બરાબર હવે એન્ટી લોગ નું શોર્ટ રૂપ લખી દઉં છું એન્ટી 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 લોગ એન્ટી લોગ એન્ટીલોગ અને એન્ટીલોગ બધાને આપણે એન્ટીલોગ શોધી ચલો જે સંખ્યા છે કઈ છે ચેક કરી લો તો આપણે આ જે લોગ લીધા ને એન્ટીલોગ આ સંખ્યા 3.1965 3.1965 3. અરે અહીંયા કેટલા છે 2. એટલે 2.1965 નો એન્ટીલોગ જોઈશું અહીંયા 1.1965 નો એન્ટીલોગ જોઈશું અહીંયા 0.1965 નો એન્ટીલોગ જોઈશું અહીંયા 12.1965 નો એન્ટીલોગ જોઈશું બરોબર અહીંયા આપણે 12.2 1965 નો એન્ટીલોગ જોઈશું અહીંયા 12.3 1965 નો એન્ટીલોગ જોઈશું જો હવે આનો એન્ટીલોગ કેવી રીતે લખવાનો બહુ સિમ્પલ છે ધારો કે આવી સંખ્યાના તમારે એન્ટીલોગ જોવાના થયા તો તમારે યાદ રાખજો પોઈન્ટ પહેલા જે સંખ્યા છે ને પોઈન્ટ પહેલા એ સીધી 10^ઘાત જાય કારણ કે પૂર્ણાંક સંખ્યાને આપણે શું કરીએ છીએ સીધી ઘાતમાં લઈ જઈએ છીએ અને બાકીની જે સંખ્યા છે એનો આપણે એન્ટીલોગ જોઈશું એટલે આપણે અહીંયા એન્ટીલોગ કોને જોઈશું પોઈન્ટ પછી તમે એન્ટીલોગનું ટેબલ જોશો ને તો એમાં પોઈન્ટ પોઈન્ટ આગળ આપેલા જ છે પોઈન્ટ 11 પોઈન્ટ 12 પોઈન્ટ 13 એટલે પોઈન્ટ પછી જ જોવાય પોઈન્ટ પહેલાની પૂર્ણાંક સંખ્યાનો એન્ટીલોગ સીધી 10^ઘાત થઈ જાય તો અહીંયા જે જોઈશું એ 1965 આવી રીતે એન્ટીલોગ જોઈશું તો 1965 નો એન્ટીલોગ તમે જોશો તો એનો આન્સર આવશે 1572
બરાબર 1965 નો જે કઈ આન્સર આવશે 1572 1572 1572 1572 1572 1572 બરાબર 1965 નો એન્ટી લોગ આપણે લોગ ટેબલમાં જોઈએ તો એનો આન્સર આવશે 1572 હવે શું કરવાનું પોઈન્ટ પહેલા જે છે ને પોઈન્ટ પહેલા સમજજો અચ્છા આ જે આન્સર આવે ને પોઈન્ટ પછીના દરેકમાં એક દશાંશ ચિહ્ન આપવાનું એક દશાંશ ચિહ્ન ફરજિયાત બરાબર 1.5 1.5 1.5 1.5 1.5 1.5 ને 1.5 બરાબર પોઈન્ટ પછીનો જ્યારે એન્ટીલોગ જોયો 1965 ત્યારે એક પોઈન્ટ કાપવાનો પ્લસ પોઈન્ટ પહેલા જે છે સિદ્ધિ ઘાત થઈ જાય એટલે આ 10^3 10^2 10^1 10^0 10^-1 10^-2 અને 10^-3 આવી ગયો જવાબ એનો હવે આ આંકડા તમે જોશો ને આ આંકડા આ બે સરખા આવશે અને 3 વડે ગુણી નાખો એટલે 0.123 એટલે 1572 જવાબ આવશે 1572 અને 2 વડે ગુણો એટલે 0.17 એટલે 157.2 આવશે 157.2 1 વડે ગુણો 1572 આવી ગયો આન્સર અહીંયા જો અહીંયા જુઓ 0 એટલે 1 તો આનો આ આન્સર આવશે 1.572 1.572 ટૂંકમાં લોગ જેનો જુઓ છો ને જે આન્સર આવે છે એનો તમે એન્ટી લોગ જુઓ પાછો એ આન્સર મળી જાય એટલે લોગ એન્ટી લોગ નાબૂદ થઈ જાય તો પાછી મૂળ એની એ સંખ્યા મળી જાય બરાબર તો બહુ સિમ્પલ આટલું તૈયાર કરી દેશો કે તમને લગભગ પ્રોબ્લેમ નહીં હા એન્ટી લોગમાં જો એક મારો નિયમ શીખવાડવાનો છે હું અત્યારે લઉં છું બરાબર હવે પ્રશ્ન એવો આવ્યો કે સાહેબ આ કેવી રીતે જોવાનું બરાબર આપણે આ 1572 1965 કેવી રીતે આવે એ તમે લોગેરિધમ ટેબલમાં હું તમને શીખવાડું છું બહુ સિમ્પલ રીત છે તમને પરીક્ષામાં અથવા તો સ્કૂલમાં જ્યારે ચલાવશે ત્યારે લોગ ટેબલ તમારે કદાચ ફિઝિક્સની બુકની પાછળ આપેલું છે ટ્વેલ્થમાં કેમેસ્ટ્રીની બુકની પાછળ કદાચ આપેલું છે તેનો ઉપયોગ તમે કરી શકશો બરાબર જો આપણે જણાવ્યું એમ જે સંખ્યા છે ને એમાં 4 સંખ્યાનો લોગ જોવાય 1572 એટલે આપણે ટુકડા કર્યા પહેલી 2 સંખ્યા પછી 1 સંખ્યા ને પછી 1 સંખ્યા એટલે લોગેરિધમ ટેબલમાં આપણે સંખ્યા યાદ રાખીશું 1572 ઓકે જો આ લોગેરિધમ ટેબલ છે એમાં આ જે સિરીઝ છે આ બાજુની સિરીઝ એમાં આપણે પહેલી 2 આંકડાની સંખ્યા જોઈશું બરાબર તો આપણે જે જોવાની છે કઈ છે 15 તો આ રહ્યું 15 રાઈટ હવે 15 પછી બીજો જે આંકડો હતો એ 7 આંકડો હતો તો એ 7 જે છે આ ઊભું ટેબલ જોવાનું છે આપણે કોલમ તો 7 ક્યાં છે આ જગ્યાએ તો એ 7ની હરોળ બરાબર ક્યાં કોલમ આવે છે અને 15ની હરોળ એ આપણે ચેક કરવાની તો આ 15 છે અને આ 7 છે તો કેટલા આવે છે જુઓ હા 1959 આવે છે રાઈટ તો આ 1959 આવે હજુ એક આંકડો હતો આપણે 15 7 અને 2 તો 2 જે છે ને એ ડિફરન્સ જોવાનો છે એટલે આમાં પાછો 2 શોધવાનો છે એટલે ચોથો આંકડો અહીંયા ડિફરન્સમાં જોવાનો તો 2 જે છે ત્યાં કેટલા છે તો અહીંયા જુઓ છો 6 છે 15ની લાઇનની અંદર 15ની લાઇનમાં આપણે 2નો ડિફરન્સ છે ત્યાં કેટલા છે 6 છે તો આપણા જે 7વાળું જે આંકડો હતો 1959 એમાં આ ડિફરન્સ ઉમેરવાનો તો 1959ની અંદર તમે 6 ઉમેરો એટલે કેટલા થાય 1965 તો જો જે આંકડો આપણે વાત કરીએ 1572 તો એનો લોગ કેટલો આવ્યો 1965 રાઈટ આપણે 1572 જોયું તો એમાં કેટલો આવતો હતો 1959 અને ડિફરન્સ 2નો 6 ઉમેર્યો એટલે કે 59માં બીજા 6 ઉમેરો એટલે 65 થઈ જશે એટલે આન્સર આવ્યો 1965 રાઈટ તો આ જે છે 1572 એનો દરેકનો જવાબ કેટલો આવે છે 1965 રાઈટ અહીંયા પણ 1572 1965 હવે ઘણી વખત આવી 4 સંખ્યા ના હોય ખાલી 15 હોય તો 15નો જે આન્સર હતો તો 15ને 0 સાથેના ટેબલમાં જોવાનો છે બરાબર હું સમજાવી દઉં તમને
હવે આપણી પાસે ખાલી 15 જ સંખ્યા છે તો એનો 0 જોવાનો, કોઈ ડિફરન્સ ઉમેરવાની જરૂર નથી. તો 15નો ખાલી લોગ જો હોય તો 1761, રાઈટ. હવે 1545 હોય તો 1545 એટલે 4ની હરોળ જોવાની અને 45 એટલે 5 જે છે એનો ડિફરન્સ એમાં ઉમેરવાનો, બરાબર, આમાં, એટલે એનો લોગ થઈ જશે. ધારો કે તમારે 123નો લોગ જોવો છે તો 123 એટલે આગળ કેટલા આવશે, 12, અને બીજા 3 તો 12 અને 3, તો આ જે આવશે 0.899 એનો શું થશે, લોગ થશે, રાઈટ. એટલે 2 આંકડા 3 આંકડા 4 આંકડા, બરાબર, જેટલાનું જુઓ એટલું તમે આ રીતે લોગ જોઈ શકશો. અહીંયા 20નો લોગ આપેલો છે, જુઓ અહીંયા 10નો લોગ આપેલો છે, તો આ રીતે તમે લોગેરિધમના ટેબલ પ્રમાણે જોઈ શકશો. અચ્છા, ઘણી વખત તમને 3નો લોગ જોવામાં આપે અથવા તો 2નો જ લોગ હોય, તો 2નો લોગ હોય ને તો પણ તમારે 20નો જોવાનો, કારણ કે અહીંયા એક સંખ્યાના લોગ છે નહીં. તો 2નો લોગ એટલે 0માં આપણે જોઈ લેવાનો કેટલો છે, 30 10. 3નો લોગ પૂછે તો 4771. 4નો લોગ પૂછે તો 6021. તો આ રીતે તમે લોગેરિધમ પ્રમાણે જોઈ શકશો. જો એન્ટીલોગમાં કેવી રીતે જોવાનું, તો એન્ટીલોગ આપણે વાત કરીએ પ્રમાણે પોઈન્ટ પછી જ જોવાય. તો 19 6 5 આપણે આવી રીતે જોઈશું, બરાબર, 19 6 ને 5. તો એ એન્ટીલોગનું ટેબલ હશે, એ એન્ટીલોગની અંદર જોઈશું તો એનો જવાબ આપણને મળશે શું, એ ચેક કરી લઈએ. તો આપણે કયો જોવાનો છે એન્ટીલોગ, 19 6 5. જો આ રીતે બુકમાં ઉપર લખ્યું હશે એન્ટીલોગેરિધમ્સ, તો એન્ટીલોગમાં આપણે જે એન્ટીલોગ જોવાનો હતો એ કયા નંબરનો પોઈન્ટ પછી જ હશે. જો તમે અહીંયા ચેક કરો એન્ટીલોગની અંદર, તમે જ્યારે પણ જોશો ત્યારે બધામાં આગળ પોઈન્ટ લખેલા છે, તો પોઈન્ટ પછી જ હશે. આપણે પોઈન્ટ 19 6 5, રાઈટ. તો આપણે 19 છે, અહીંયા 6 ક્યાં છે, આ લાઇનમાં છે, આ લાઇનમાં છે, આ બાજુ 19 જોવાના, એટલે કે 15 અને 70 છે, જુઓ, બરાબર. તમે જુઓ તો 6ની લાઇન ઊભી અને આ બાજુ છે એ 19ની લાઇન, તો કેટલો આવ્યો, 15 70. હજુ 5 છે એટલે એનો ડિફરન્ટ જોવાનો છે. તો 5 ક્યાં છે, તો 5નો ડિફરન્ટ તમે જુઓ આ જગ્યાએ કેટલા છે, 2, રાઈટ. અહીંયા 5 જુઓ, આ 5ના ડિફરન્ટની અંદર આપણે જે વાત કરી એ કેટલા હતા, આ 1570, અને એમાં 2નો ડિફરન્ટ ઉમેરવાનો. તો 15 ને 70, ફરીથી કેવી રીતે 15 ને 70, આ 19વાળી લાઇન જોવાની છે, ઉપર કઈ જોવાની છે, 5ની લાઇન. તો એમાં આપણને આંકડો મળે છે, અરે 6ની લાઇન, તો એમાં આંકડો કેટલો મળે છે, 1570 વત્તા 2નો ડિફરન્ટ ઉમેર્યો એટલે 1572 જે છે એ આન્સર આવશે, એટલે 1572 એનો એન્ટીલોક થશે. જો અહીંયા આન્સર જુઓ, 19 6 5, તો એનો આન્સર શું આવ્યો, 1572, ક્લિયર. તો 1570 શાનો આવ્યો જવાબ, 19 6 નો, અને 5નો ડિફરન્ટ 2 ઉમેર્યો એટલે 72 થયો, એટલે આન્સર આવ્યો 1572 1572 1572 1572, બરાબર. આ રીતે એન્ટીલોગ જોઈએ, સેમ જ રીત છે, લોગ એન્ટીલોગની સેમ જ રીત છે. તો આ રીતે તમે લોગેરિધમ ટેબલમાંથી પ્રેક્ટિસ કરશો, બરાબર. બીજા હોમવર્ક આપું છું, એ પ્રેક્ટિસ કરશો એટલે તમને કેવી રીતે જોવાના એ ખ્યાલ આવશે. ઓકે, જો બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે શીખવાના છે એન્ટીલોગમાં, આ બે સંખ્યાનો ભેદ તમને સમજાવું કે ભાઈ 12 3.52 અને -3.52માં શું ફરક છે. તો આ 12 3.52 હોય ને તો એનો મતલબ એવો થયો કે માત્ર અહીંયા 3 સંખ્યા છે ને એ ઋણ સંખ્યા છે, સમજો. જ્યારે આ જે સંખ્યા છે ને એ ધન સંખ્યા છે, જ્યારે ઉપર 12 લખીએ ત્યારે 3 12 અથવા તો 12 3 એ ઋણ સંખ્યા બતાડે છે, પણ પોઈન્ટ પછીની જે સંખ્યા છે ને એ કેવી સંખ્યા બતાડે છે, ધન સંખ્યા બતાડે છે. જ્યારે આગળ માઇનસ લખવામાં આવે -3.52, એનો મતલબ આખી સંખ્યા એ કેવી છે, ઋણ છે, ક્લિયર. તો હવે એન્ટીલોગમાં માઇનસ સંખ્યાના એન્ટીલોગ જોવાતા નથી, બરાબર. માઇનસ અપૂર્ણાંક સંખ્યાના એન્ટીલોગ નથી જોવાતા, પૂર્ણાંક સંખ્યા સીધી ઘાત થઈ જાય છે, આપ સૌ જાણો છો. તો અહીંયા મેં 2 ઉદાહરણ લીધેલા છે કે ધારો કે તમને એવું પૂછે કે એન્ટીલોગ -3.52, તો આનો એન્ટીલોગ જોવાય જ નહીં, કારણ કે આ માઇનસ તો 3 છે પણ -52 નો એન્ટીલોગ ક્યાં છે, એ તો છે જ નહીં.
તો તમારે આને ધન સંખ્યામાં પોઈન્ટ પછીની ધન સંખ્યામાં એને રૂપાંતર કરવું પડે. એના માટે તમારે શું કરવું પડશે? બહુ સિમ્પલ છે. જુઓ, ત્રણ જે છે ને માઇનસ ત્રણ, એની આગળ તમારે બહુ સીધી વસ્તુ છે કે માઇનસ ચાર આગલી સંખ્યા મૂકી દેવાની. માઇનસ ચાર, ક્લિયર? હવે માઇનસ ચાર ઉપરની સંખ્યા તમારે મૂકી દેવાની, અને ત્યારબાદ આ જે સંખ્યા છે એ મૂકવાની, એટલે કે એને આપણે લઈશું 3.52 પ્લસ કરીને, બરોબર? આપણે બહુ જ અગત્યનો એક પોઈન્ટ એન્ટીલોગ માટે શીખીએ, એના પહેલા આપણે આ બે સંખ્યાઓનો ડિફરન્સ સમજી લઈએ. 3.52 અને -3.52. આ 3.52 નો મતલબ એવો થાય કે પોઈન્ટમાં જેની ઉપર 12 નિશાની છે એ એકલી જ સંખ્યા ઋણ છે, જ્યારે પોઈન્ટ પછીની 52 સંખ્યા શું બતાડે છે? ધન સંખ્યા બતાડે છે. યાદ રાખજો, ફરીથી આનો મતલબ એવો થયો કે જેની ઉપર 12 નિશાની છે એ ઋણ સંખ્યા છે, એના સિવાયની બાકી ધન સંખ્યા છે. જ્યારે -3.52 એટલે આખી સંખ્યા, એમાં -3 પણ આવે અને 52 પણ, એ પણ આખી સંખ્યા ઋણ છે. આગળનો માઇનસનો મતલબ પોઈન્ટ પછીની સંખ્યા પણ ઋણ છે, જ્યારે 12 મતલબ પોઈન્ટ પછીની સંખ્યા ધન છે, જ્યાં 12 નિશાની છે એ જ સંખ્યા ઋણ છે. આ કેમ જરૂર છે? કારણ કે આવી નિશાની આપણે હવે આવશે. હવે એન્ટીલોગ જે છે એ ઋણ સંખ્યાઓના જોવાતા નથી. તમે કોષ્ટક જોશો ને, એમાં પોઈન્ટ પછીની બધી જ ધન સંખ્યા છે, પોઈન્ટ પછીની કોઈ માઇનસ સંખ્યાનો એન્ટીલોગ જોવાતો નથી, એવું ટેબલ પણ નથી. હા, પૂર્ણાંક સંખ્યા માઇનસ હોય તો એ સીધી 10 ની ઘાત થઈ જાય છે, રૂલ્સ આપ સૌ જાણો છો. જો ઉદાહરણ તમને લો કે ધારો કે એન્ટીલોગ -3.52, એનો તમારે એન્ટીલોગ જોવાનો હોય તો આનો એન્ટીલોગમાં -3 તો સમજ્યા, પણ પોઈન્ટ પછી -52 જે છે એ કોષ્ટકમાં છે જ નહીં, તો મારે એને ધન સંખ્યામાં રૂપાંતર કરવી પડશે. તો આને હું કેવી રીતે ધન સંખ્યામાં રૂપાંતર કરું? બહુ સિમ્પલ રૂલ છે. આની આગળની જે સંખ્યા છે એ સંખ્યા તમારે લખવાની, ધારો કે 4, બરોબર? આની આગળની સંખ્યા કઈ છે? -3 ઉપરની સંખ્યા, તો -4, એને 0 0 લખી દેવાનું, અને આ જે સંખ્યા છે એને પ્લસ કરવાની, એટલે કે 3.52, બરોબર? પછી હું શોર્ટ રીત શીખવાડું છું. ચલો, અહીંયા 10 9 અને 3, એટલે અહીંયા 0 થઈ જશે, અહીંયા 4 આવશે, અહીંયા 8 આવશે. એનો મતલબ એવો થયો કે આ સંખ્યાનું આવી રીતે લખી શકું છું એન્ટીલોગ -4 + 0.48. આ એ જ સંખ્યા લખીશ મેં, ચેક કરો કેલ્ક્યુલેટરની મદદથી, બરોબર? બહુ સિમ્પલ વસ્તુ. કેવી રીતે આવી? તો મેં સાઈડમાં લખેલું છે. તો તમારે આ ને આ બેનો પ્લસ કરો એટલે આ સંખ્યા આવી જાય. એટલે આ સંખ્યાને મારે આવી આવા સંખ્યાના સ્વરૂપમાં લખવી પડે. આનો બીજો મતલબ આવી રીતે પણ થઈ ગઈ આ સંખ્યા. જો એન્ટીલોગ 4.48 રૂપાંતર કરી દીધી મેં. જો સંખ્યાને આ સંખ્યાને મેં આ સંખ્યામાં રૂપાંતર કરી દીધી, અને હવે આરો એન્ટીલોગ બહુ સિમ્પલ છે જોવા માટે. કેવી રીતે આનો જવાબ આવે? તો આ તો ખ્યાલ આવી ગયો, 10⁻⁴ સીધો જ. હવે મારે ખાલી 0.48 નો જ લોગ જોવાનો, એન્ટીલોગ જોવાનો. તો 0.48 તો અંદર છે જ, એન્ટીલોગ જોતા તમને આવડે છે. 0.48 રોમાં 0 કોલમ જોઈ લેવાનું, તો એનો આન્સર આવશે 3020, અને અહીંયા 1 પોઈન્ટ મૂકી દો, એ તો ફરજિયાત છે. તો આનો સીધો આન્સર આવી જશે. જો એટલે -3.52 નો એન્ટીલોગ આવે 3.020 × 10⁻⁴. હવે ડાયરેક્ટ તમારે આ લખવું હોય તો આવી રીતે નહીં લખો તો પણ ચાલશે, બહુ સિમ્પલ છે. તમારે ખાલી પાછળનો આંકડો જે છે ને એ આંકડાને 1 માંથી બાદ કરવાનો, બરોબર? પાછળનો પોઈન્ટ પછીનો આંકડો 1 માંથી બાદ કરવાનો.
આ તો આંકડો લખતા આવડે તમને, આ તો લખતા આવડે. હવે આ સ્ટેપ ની જરૂર નથી, હવે સીધું ડાયરેક્ટ આ સ્ટેપ લખતા આવડવું જોઈએ સીધું જ. આમાંથી આ માઇનસ ત્રણ નો આગળનો આંકડો માઇનસ ફોર એટલે બાર, ફોર પોઈન્ટ. આ જે છે એકમાંથી બાદ કરવાના, તો જો એકમાંથી આ બાદ કરો તમે પોઈન્ટ ફિફ્ટી ટુ, થઈ ગયા પોઈન્ટ ફોર્ટી એટ. એ સીધું જ મૂકી દેવાય, બરોબર, બહુ સિમ્પલ વસ્તુ છે. પછી એન્ટીલોક તો જોતા આવડે. ચલો બીજું એક ઉદાહરણ લઈ લો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ડાયરેક્ટ લખીએ છીએ હવે, રાઈટ? તો ડાયરેક્ટ લખવું હોય તો મારું શું લખીશ અહીંયા, એન્ટીલોગ. ચલો અહીંયા બાર થ્રી આવી જશે, જુઓ બે નો એક ઉપરનો આંકડો. તો મારે હવે આ ત્રણસો પંચોતેર છે આ રીતે લખાય, વન પોઈન્ટ ઝીરો ઝીરો ઝીરો, એમાંથી મારે બાદ કરવાના ઝીરો પોઈન્ટ થ્રી સેવન ફાઈવ. ચલો ટેન નાઇન નાઇન ઝીરો એટલે ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ, રાઈટ? તો એનો મતલબ પાછળ શું રહ્યું, સિક્સ ટુ ફાઈવ આનો આન્સર આવશે. હવે એન્ટી લોગ થ્રી બાર છે એટલે સીધું ટેન રેસ ટુ માઇનસ થ્રી લખી દીધા તમે. મારે એન્ટીલોક સાનો જોવાનો રહ્યો, બાસઠ પાંચનો. મારે જે એન્ટીલોક જોવાનો રહ્યો કેટલાનો રહ્યો, બાસઠ પાંચ. એન્ટીલોકના ટેબલમાં તમે જોઈ લો તો આવશે બેતાલીસ સત્તર, એક પોઈન્ટ કાપવાનું, એનો આન્સર આવી ગયો. ક્લિયર? આટલું સહેલું છે એન્ટીલોક. આ ખાસ ધ્યાન રાખજો, મારે પીએચના દાખલાની અંદર હવે લોગ એન્ટીલોગ આવે છે આપણા સંતુલનવાળા પાઠમાં, રાઈટ? એના પહેલા શીખી લીધું હશે તો ડાયરેક્ટ હું સીધો આન્સર લખીશ, તમારે આવડવું જોઈએ, રાઈટ? તો આ રીતે એન્ટીલોગ અને લોગ આટલી નોલેજ તમને હોવી જરૂરી છે. બાકીના એક બે નિયમ સિમ્પલ છે, હું લખાવું છું તમને. આટલા નિયમ તૈયાર કરી દે અસલ ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં તમારે જે કોલેજ સુધી લોગની જે કઈ માહિતી છે એ આટલી ઇનફ છે. બીજા કેટલાક સિમ્પલ રૂલ્સ છે જે કોઈ કોઈક વખત કામમાં આવશે. લોગ ટેન ટેન ઇઝ ઇક્વલ ટુ વન, લોગ વન આધાર દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. લોગની એક્સની વાય ઘાત હોય પ્લસ કે માઇનસ તો આ ઘાત આગળ ગુણાકારમાં આવી જાય, તો વાય ઇન્ટુ લોગ એક્સ થઈ જાય. ભાગાકાર હોય છે, બરાબર, એક્સ અપોન વાય, તો આનો મતલબ થાય લોગ એક્સ માઇનસ લોગ વાય. તમારે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તરનો લોગ જોવો હોય તો અંશનો લોગમાંથી છેદનો લોગ બાદ કરવાનો. જો ગુણાકાર હોય કોઈ સંખ્યામાં, બરાબર, લોગ એક્સ ઇન્ટુ વાય તો પ્લસ કરવાનો, તો લોગ એક્સ પ્લસ લોગ વાય, એનો આન્સર મળી જાય, રાઈટ? આ જનરલી યાદ રાખજો, લોગ વન ઝીરો, લોગ ટેન વન, લોગ હંડ્રેડ ટુ, લોગ વન થાઉઝન્ડ થ્રી, બરાબર. જેટલા ઝીરો છે એટલા તમારે શું કરવાની, સંખ્યા મૂકવાની. અહીં ઝીરો નથી એટલે ઝીરો, અહીં ઝીરો એક છે એટલે એક, ઝીરો બે છે એટલે બે, ઝીરો ત્રણ છે તો ત્રણ. આપણા પીએચની અંદર પેલું કેટલા ગણી ને એ બધું આવશે ને, એમાં આ બધું કામમાં આવશે, રાઈટ? તો આ રીતે સામાન્ય રૂલ્સ છે. અહીંયા સુધી તમારે લોગનું પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. લોગેરિધમ ટેબલ તમારી ફિઝિક્સ કોઈ બુકમાં હશે તો ખાસ થોડી પ્રેક્ટિસ કરજો. કેટલાક હોમવર્ક આપું છું, બરાબર, એ હોમવર્ક તમે ક્લિયર કરી દેજો. પછી બુકની અંદર કેટલાક એક્ઝામ્પલ છે આપણે જોઈશું. જો આટલી પ્રેક્ટિસ કરજો. એન્ટીલોગ માઇનસ નાઇન પોઈન્ટ એટ ટુ, તેને કન્વર્ટ કરવાના, રાઈટ? કન્વર્ટ કરીને પછી એન્ટીલોગ જોવાનો, તો એનો આન્સર છે. કૌંસમાં લખેલા છે બધાને આન્સર છે, અને આ સંખ્યા છે બધાનો તમારે એન્ટીલોગ જોવાનો છે. પછી જે આનો આન્સર આવે આના બધાના તમે લોગ પણ જોઈ શકો છો, રાઈટ? જો ફાવે તો. અને આ એન્ટીલોગ જોઈ એનો આન્સર જોવાનો છે. ના ખેલા મને વોટ્સઅપ કરજો, બરાબર, સમજાવીશ ફરી. અને સંતુલન પાઠ જે કેમેસ્ટ્રીમાં છે એમાં કેટલાક ઉદાહરણના દાખલા આપેલા છે, એમાં બધાના લોગ એન્ટીલોગ છે, તો એની પણ પ્રેક્ટિસ કરજો ડાયરેક્ટ આન્સરનો, કે કેવી રીતે લોગ જોઈને એનો આન્સર આવે છે, કેવી રીતે એન્ટીલોગ છે. ઓકે, તો આ રીતે તમે ખાસ પ્રેક્ટિસ વારંવાર કરશો તો કાયમ માટે તમને યાદ રહી જશે. અને આ નોટ્સને તમે છે ટ્વેલ્થ કોલેજ સુધી સાચવી રાખજો, તમારે આગળ પણ ક્યાંક ને ક્યાંક કામમાં આવશે.